તો વાત કરીએ ઉત્તર ગુજરાતમાં કુદરતે કરેલા મેઘ તાંડવની, જેમાં હજારો પરિવારો બેઘરો થયા છે અને કેટલાક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, ત્યારે આવા સમયે હર હંમેશ કુદરતી હોનારત બાદ સુરત શહેર અને જિલ્લો મદદ માટે આગળ આવતો હોય છે. ત્યારે કોસંબા તરસાડીમાં આવેલ શ્રી વીએસ પટેલ હાઈસ્કૂલ અને સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા કોસંબા તરસાડીમાં આવેલ બજારમાં વિદ્યાર્થીઓ નીકળી દુકાનદારો પાસેથી રોકડ રકમ ઉઘરાવી એકઠી કરી હતી. ભારતમાં કોઈ ખૂણામાં કુદરતી હોનારત સર્જાય હોય કે ગુજરાતના કોઈ વિસ્તારમાં, હર હંમેશ સુરત શહેર અને જિલ્લાના લોકો મદદ માટે સૌ પ્રથમ આગળ આવે છે. હાલમાં ઉત્તર ગુજરાતમાં આવેલ રેલમાં હજારો પરિવાર જમીન પર આવી ગયા છે. કેટલાય નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે તો કેટલાય લોકોએ પોતાનો જીવ બચાવવા પરિવાર સાથે સુરક્ષિત જગ્યાએ ભાગી જીવ બચાવ્યા હતા. ત્યારે રેલના પાણી ઓસર્યા બાદ જે કરુણ દ્રશ્યો જોવા મળ્યા, એમાં માત્ર આંસુ લાચારી અને મદદની રાહ જોઈને બેઠેલા લોકો જોવા મળ્યા. પરંતુ આવા દુઃખના સમયે કોસંબા તરસાડીમાં આવેલ શ્રી વીએસ પટેલ હાઈસ્કૂલ અને સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ, કોલેજના પ્રમુખ, માનદ મંત્રી અને વ્યવસ્થાપક કમિટીના સભ્યો તથા સ્કૂલ કોલેજના શિક્ષકોએ પણ પોતપોતાની યથાશક્તિ પ્રમાણે સહાય મોકલી ઉમદા કાર્ય કર્યા છે. બનાસકાંઠા અને ઉત્તર સમગ્ર ઉત્તર ગુજરાતમાં જે કુદરતી આફત આવી, એવા પૂરગ્રસ્ત જે લોકો છે એ લોકોને અત્યારે આર્થિક સહાયની ખૂબ મોટી જરૂરિયાત છે. ગુજરાત સરકાર પણ એના માટે ચિંતિત છે. એટલા માટે આદર્શ કેવડી મંડળ સંચાલિત વીએસ પટેલ હાઈસ્કૂલ અને સાયન્સ કોલેજ તરસાડીના વિદ્યાર્થીઓ તમામ આજે આ ગામમાં, બજારમાં, ઘરે ઘરે જઈને આ પૂરગ્રસ્તોને આર્થિક રીતે મદદરૂપ થઈ શકાય એટલા માટે લોકોની પાસેથી સ્વૈચ્છિક રીતે ફાળો એકત્રિત કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે. આ જે કંઈક ફાળો એકત્રિત થશે એમાં આ સંકુલના આદર્શ કેળવણી મંડળ સંચાલિત જે સંસ્થાઓ છે એના જે સ્ટાફ છે, કર્મચારી મિત્રોનો પણ લગભગ એક દિવસનો પગાર એમાં જમા થવાનો છે. આદર્શ કેળવણી મંડળના વ્યવસ્થાપક કમિટીના સદસ્યો પણ પોતાનો ફાળો આપવાના છે. અને જે કંઈક ફાળો એકત્રિત થાય એ ટોટલ રકમનો ચેક ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને રાહત ફંડના અંદર ભેગો કરીને ચેક દ્વારા મોકલી આપવામાં આવશે. એટલે આ આફતગ્રસ્તોને મદદરૂપ થવા માટેનો આ સંસ્થા અને આ સંસ્થાના બાળકોનો એક સંનિષ્ઠ પ્રયાસ છે. આજે અમે બનાસકાંઠામાં જે પૂર આવ્યું છે અને જે નુકસાન થયું છે તેના માટે રાહત ફંડ ઉઘરાવવા કોસંબામાં નીકળ્યા છે. કોલેજ તરફથી અમારાથી જે બનતી મદદ, એઝ અ સ્ટુડન્ટ તરીકે જે મદદ કરી શકીએ છીએ તે મદદ કરવા અમે નીકળ્યા છીએ. ગુજરાતમાં ભારે વરસાદથી બનાસકાંઠામાં થયેલી તારાજીથી થયેલા અસરગ્રસ્તો માટે રાજ્ય સરકાર તેમજ સહકારી સંસ્થાઓ તથા ખાનગી સંસ્થા પણ સહાય ભેગી કરી પોતપોતાનું યોગદાન આપી રહી છે. ત્યારે કોસંબા તરસાડીમાં આવેલ શ્રી વીએસ પટેલ હાઈસ્કૂલ અને સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા કોસંબા તરસાડીમાં આવેલ બજારમાં વિદ્યાર્થીઓ નીકળી દુકાનદારો પાસેથી રોકડ રકમ ઉઘરાવી મુખ્યમંત્રી રાહત ફંડમાં મોકલાવી, સિવાય સ્કૂલના અને કોલેજના પ્રમુખ, માનદ મંત્રી અને વ્યવસાયક કમિટીના સભ્યો તથા સ્કૂલ કોલેજના શિક્ષકોએ પણ પોતપોતાની યથાશક્તિ પ્રમાણે સહાય મોકલી ઉમદા કાર્ય કર્યા છે. નિર્મલ પટેલનો રિપોર્ટ, કોસંબા.